બનાસકાંઠામાં કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આજે અગત્યની બેઠક યોજાઈ હતી. વર્તમાન સમયમાં ડીસા અને પાલનપુર શહેરમાં રોકેટ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈને જિલ્લા કલેક્ટરે આ બંને શહેરમાં પ્રત્યેક વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરની નિમણૂક કરી કોવિડના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સાથે નગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ બંને વોર્ડ વાઇઝ કોવિડની કામગીરીમાં જોડાશે. ડીસા અને પાલનપુર શહેરના કુલ 11 વોર્ડમાં જુદી જુદી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેની તેમજ જરૂર પડે ત્યારે ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે હોમ આઇસોલેશન કોરોના પોઝિટિવ દર્દીઓ જો કોવિડના નિયમોનો ભંગ કરશે તો આવા દર્દીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુવિધાઓ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલનપુર શહેર અને ડીસા શહેરમાં જે કેસીસ આપણી સામે આપણે ધ્યાન ઉપર આવેલા છે, તો આ બંને શહેર માટે પ્રત્યેક વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જે તે વોર્ડ ઓફિસર જે તે વોર્ડના કોવિડ ઇન્ચાર્જ રહેશે, એમની અંડર ધન્વંતરી થશે કે જે ઘરે ઘરે જે સર્વેલન્સ કરવાની કામગીરી છે, લોકલ લેવલે કદાચ ટેસ્ટિંગ કરવાની જરૂરિયાત જણાય તો એ ટેસ્ટિંગ કરવાની કામગીરી છે એ હેલ્થની ટીમ દ્વારા કરવામાં આવશે. આ જ વોર્ડ ઓફિસરના હસ્તક નગરપાલિકાની અને પોલીસની પણ ટીમ મૂકવામાં આવશે. નગરપાલિકાની ટીમ આવો કોઈ પણ કેસ પોઝિટિવ આવે તે જે પણ સેનિટાઇઝેશનની અને સ્વચ્છતાની કામગીરી કરવાની છે એ ઇમિડિયેટલી એન્શ્યોર કરશે. અને પોલીસ જવાની જે ટીમ આ વોર્ડ ઓફિસરને આપવામાં આવશે એ પોલીસ જવાની ટીમે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલો માણસ કન્ટેનમેન્ટ ઝોનના નિયમોનું પાલન કરે છે કે નથી કરતો, હોમ આઇસોલેશનમાં રહેલો માણસ હોમ આઇસોલેશનના નિયમોનું પાલન કરે છે કે નથી કરતો એની આકસ્મિક ચકાસણી કરશે. જ્યાં એનો ભંગ જણાતો જણાશે ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. અને એ વોર્ડની અંદર આ પોલીસ અધિકારીની જવાબદારી માસ્ક વગેરેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહેશે. આમ પાલનપુર શહેરના 11 વોર્ડ ઉપર 11 વોર્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. એવી જ ડીસામાં પણ તમામ વોર્ડ ઉપર એક એક વોર્ડ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે, જે સંપૂર્ણપણે ત્યાં કોવિડ રિલેટેડ જે પણ એક્ટિવિટી સર્વેલન્સ કરવાનું હોય, એન્ફોર્સમેન્ટ કરવાનું હોય, ટેસ્ટિંગ કરવાનું હોય એ તમામની ઓવરઓલ દેખરેખ રાખશે. અને જ્યાં પણ એમને કોઈ પણ ઇન્ટરવેન્શનની જરૂરિયાત જણાશે તો ત્યાં જિલ્લા કક્ષા અથવા સામાજિક સંગઠનો આગેવાનોની મદદ લઈ ત્યાં કોવિડના નિયમોનું પાલન કરાવશે.